फरी एक वार चक्रवाती तूफानों खतरो मंडरायो छे। तार हवामान विभागे ओडिशाना केटलाक दरियाकांठाना जिल्लाओमां वरसादनी आगाही करी छे। ज्यारे आईएमडीए माछीमारोने दरियो न खेडवानी पण सूचना आपी छे। દેશમાં વધુ એક ચક્રવાતી તોફાનો મંડરાયો ખતરો। હવામાન વિભાગે ઓડિશાના જિલ્લાઓમાં વરસાદની કરી આગાહી। આંધ્રપ્રદેશના દરિયાકાંઠે પવનની ઝડપ વધવાની સંભાવના। આઈએમડી માછીમારોને દરિયામાં ન જવાની આપી સલાહ। બંગાળની ખાડી નીચે રચાયું દબાણનું ક્ષેત્ર। પશ્ચિમ મધ્ય બંગાળની ખાડીમાં ફેરવાશે ડિપ્રેશનમાં। ભારતીય હવામાન વિભાગ આઈએમડીએ બંગાળની ખાડીમાં નીચા દબાણવાળા વિસ્તારની રચના બાદ ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોમાં 45 કિમી પ્રતિ કલાકથી 65 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરી છે। તેમાંથી ગંભીર ચક્રવાતમાં પરિવર્તિત થવાની પણ સંભાવના છે। હવામાન વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે બંગાળની ખાડી પર નીચા દબાણનું ક્ષેત્ર રચાયું છે, જે બાદમાં પશ્ચિમ મધ્ય બંગાળની ખાડીમાં ડિપ્રેશનમાં ફેરવાશે। દક્ષિણ પૂર્વ બંગાળની ખાડી અને અડીને આવેલા આંદામાન અને નિકોબાર ટાપુ ઉપર નીચા દબાણનો વિસ્તાર 16 નવેમ્બરના રોજ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે પશ્ચિમ મધ્ય બંગાળની ખાડીમાં ડિપ્રેશનમાં ફેરવાય તે પહેલા ઉત્તર તરફ આગળ વધવાની શક્યતા છે। પશ્ચિમ તેમણે કહ્યું કે પાછળથી ફરીથી ઉત્તર પૂર્વ તરફ વળશે અને 17 નવેમ્બરે ઓડિશાના કિનારે ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીમાં પહોંચશે। આમડી માછીમારોને આગામી સૂચના સુધી 15 થી 17 નવેમ્બર સુધી દરિયામાં ન જવાની સલાહ આપી છે। હવામાન વિભાગે ઓડિશાના કેટલાક દરિયાકાંઠાના જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી કરી છે। ડાઉન ટુ અર્થ અનુસાર હવામાન શાસ્ત્રીઓએ વધુ એક ચક્રવાતી પરિભ્રમણ જોયું છે, જે બંગાળની ખાડીના દક્ષિણ પશ્ચિમ ભાગોમાં આવેલું છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।